લોકસભા ચૂંટણીના મતદાન ને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ છેલ્લે છેલ્લે પણ બીજેપી અને કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે એટલા માટે કારણ કે કેટલીક એવી સીટો છે જ્યાં બંને પાર્ટીમાં અત્યારે ટેન્શન છે છે કઈ એ સીટો અને આ સીટોનું ગણિત કયા પ્રકારનું છે તે અમે આપને સમજાવીએ વાત મધ્ય ગુજરાતની આણંદ બેઠક વિશે હવે આનંદ બેઠકની વાત કરીએ તો બીજેપીએ અહીંયાથી લીવવા પાટીદાર સમાજમાંથી આવતા મિતેશ પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જ્યારે કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અમિત ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જી આ સાથે જ જો મિતેશ પટેલની આપણે વાત કરીએ તો સતત બીજી વખત તેમને ટિકિટ આપી છે એટલે કે પહેલી વખત તેઓ જીત્યા હતા અને બીજી ટર્મમાં પણ તેમને ટિકિટ આપવામાં આવી છે બે હજાર ઓગણીસમાં પહેલી વાર તેઓ સાંસદ બન્યા બિઝનેસમેન છે ખેડૂત પણ છે તેઓ આ સાથે જ તેઓ તેમના વિસ્તારમાં સતત તેઓ પ્રવાસ પણ કરતા રહેતા હોય છે અને આ સાથે જ વાત કરીશું આપણે કોંગ્રેસના નેતાની તો અમિત ચાવડાની પ્રોફાઇલની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તેઓ નેતા છે અને સાથે જ પાંચ વખત તેઓ આંકલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે દાદા ઈશ્વરસિંહ ચાવડા જેઓ પાંચ વખત સાંસદ રહ્યા છે આજ આણંદ બેઠક પર

બીજેપી ના ફાળે છે માટે જ બીજેપી માની રહી છે કે આ જે બેઠક છે આણંદની લોકસભા સીટ એ તેમના માટે જીતવી આસાન છે તેવું તે માની રહી છે આ સાથે છેલ્લી ચૂંટણીઓની આપણે વાત કરીએ હવે આગળ છેલ્લી આઠ ચૂંટણીઓની વાત કરીએ તો ત્રણ 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 વખત ભાજપે જીત મેળવી છે અહીં જ્યારે કે પાંચ વખત કોંગ્રેસના ફાળે આ બેઠક આવી છે છેલ્લે કોંગ્રેસની જીત બે હજાર થઈ હતી પછી બે અને બે હજાર વાત કરીએ તો કોંગ્રેસે અહીં હારનો સામનો કરવો પડ્યો ભાજપે બેઠક જીતી બે હજાર બાવીસમાં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ સત્તાણું મતથી આગળ રહી હતી હવે આગળ વાત કરીએ બે હજાર ઓગણીસમાં આખરે કોણ જીત્યું તો મિતેશ પટેલ અત્યારે જે વર્તમાન ઉમેદવાર છે

સૌથી પહેલો વાત કરીશું તો અહીંયાથી બીજેપી ના ઉમેદવાર છે ચૌધરી સમાજમાંથી આવતા ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ એક ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવાર ગેનીબેન બેન ઠાકોર પર દાવ અજમાવ્યો છે

ઠાકોર સમાજના સત્તર ટકાથી વધુ મત છે જ્યારે ચૌધરી સમાજના તેર ટકાથી વધુ આદિવાસી સમાજના પણ ઓલમોસ્ટ નવ ટકા છે દલિત સમાજના આઠ ટકા છે રબારી સમાજના આઠ ટકા ક્ષત્રિય સમાજના સાત ટકા મુસ્લિમ સમાજના સાડા નવ થી ઉપર એટલે સાડા ચાર થી ઉપર છે એટલે લગભગ પાંચ ટકાની આસપાસ છે બ્રાહ્મણ સમાજના પણ પાંચ ટકાની આસપાસ કહી શકાય પ્રજાપતિ સમાજના સાડા ત્રણ ટકા અને અન્ય સૌથી મોટો છે એટલે બોળો સમાજ છે મત એટલે જ્ઞાતિગત સમીકરણ છે સૌથી મોટી જે સંખ્યા છે એ આપ જોઈ શકો છો કે ઠાકોર અને ચૌધરી અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે ચૌધરી વર્ષિસ ઠાકોરનો આ જંગ અહીંયા બનાસકાંઠામાં છે હવે વિધાનસભા બેઠકોની સ્થિતિ કયા પ્રકારની છે કારણ કે જે આ લોકસભા બેઠક છે તેમાં આ વિધાનસભા બેઠકો આવે છે વાવમાં કોંગ્રેસ છે થરાદમાં ભાજપ ધાનેરામાં અપક્ષ દાંતામાં કોંગ્રેસ પાલનપુર બીજેપી નું પલડું ભારે પાંચ વખત ભાજપ અહીંથી જીત્યું હોવાની જાણકારી છે અને ત્રણ વખત કોંગ્રેસે અહીં પરચમ લહેરાવ્યો હતો છેલ્લે કોંગ્રેસની જીત બે હાજર નવ માં આ બેઠક પર થઈ હતી બે ની વાત કરીએ બે હાજર માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ પંચા પાંચસો બત્રીસ આગળ રહી હતી અને હવે આગળ વાત કરીએ બે હાજર ઓગણીસ માં આખરે કોણ જીત્યું તો પરબત પટેલ જેમને ભાજપના પરબત પટેલને 368292 મતની લીડ મળી હતી આ રીતે આખું ગણિત હતું બિલકુલ આ ગણિત એટલા માટે કારણ કે અહીંયા ભલે 3.5 લાખ થી વધુ મતની લીડ મળી હતી પરંતુ હજુ ટાર્ગેટ તેનાથી ઓછો છે અમે પહેલા જ કહેતા હતા કે ટેન્શન એટલા માટે વધેલું છે બીજેપીનું કારણ કે લીડ 5 લાખ થી વધુ મેળવવાની છે હવે વાત સૌથી અગત્યની વાત છે દીપા કારણ કે આ વખતે જો હાઈ પ્રોફાઇલ આ સેન્ટર બની ગઈ હોય અથવા તો સૌથી વધારે ચર્ચામાં રહેલી બેઠક હોય તો રાજકોટ લોકસભાની આ બેઠક છે જો કે કહેવાય છે છે કે પોલિટિકલ આ આ રાજકીય અખાડો પણ કહી શકાય તો અહીંયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે બીજેપી આ મેદાનમાં ઉતાર્યા છે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સૌથી વધારે ચર્ચામાં ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પણ આ ચહેરો બનેલો છે અને જેની સામે ટક્કર આપી રહ્યા છે

તો ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આગળ વાત કરીએ તો ઘણી વખત એવું બન્યું કે પરેશ ધાનાણી આને લઈને પોતાના નિવેદનો પણ વધારે બોલતા જોવા મળ્યા છે દરેક મંચ પર હવે તેમના પ્રોફાઇલની વાત કરીએ વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા તેઓ રહી ચૂક્યા છે અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત તેમણે રૂપાલાને હરાવ્યા હતા બે હજાર બેની ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં તેમણે અમરેલીથી રૂપાલાને હારનો સ્વાદ ચખાડ્યો છે જી સંધ્યા બિલકુલ તો અમરેલીથી એક સમયે બે બળિયા સામ સામે હતા આ વખતે લોકસભામાં તેઓ બંને સામે છે પરંતુ જ્ઞાતિગત સમીકરણ કયા પ્રકારના છે તો લેહુઆ પાટીદાર સમાજના જે મત છે તે સોળ ટકા એટલે કે આ જે છે લેહુઆ પાટીદાર સમાજ જે સોળ પોઈન્ટ સાત ટકા છે કડવા પાટીદાર નવ ટકા છે કોળી સમાજ પણ ઓલમોસ્ટ પંદર ટકા છે મુસ્લિમ સમાજના મત નવ ટકા ક્ષત્રિય રાજપૂત સમાજ છ પોઈન્ટ સાત ટકા દલિત સમાજ સાત પોઈન્ટ ચાર ટકા બ્રાહ્મણ સમાજ ચાર પોઈન્ટ એક ભરવાડ રબારી સમાજના પણ લોકો ચાર ટકા છે અને અન્ય સમાજના જે મત ગણી શકે શકાય લોકોની જે ટકાવારી છે તે અઠ્યાવીસ પોઈન્ટ એક ટકા છે આ તો વાત થઈ જ્ઞાતિગત સમીકરણની કે કોના મત હવે જોવાનું રહેશે કે કોની તરફ જાય છે પરંતુ વિધાનસભા બેઠકોના મત કોના ફાળે ગયા છે અને કોણ અહીંયા જીતીને આવ્યું છે રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં અહીંયા આપ જોઈ શકો છો કે તેમાં જેટલી વિધાનસભા આવે છે તમામમાં અહીંયા કેસરીઓ લહેરાઈ રહ્યો છે આપ જોઈ શકો છો ક્યાં ક્યાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે ટંકારા વાંકાને રાજકોટ પૂર્વ રાજકોટ પશ્ચિમ રાજકોટ દક્ષિણ રાજકોટ ગ્રામ્ય અને જસદણા તમામ બેઠક પર બીજેપી જીતીને આવી છે અને એટલા માટે જ અત્યારે તેમને વિશ્વાસ છે આત્મવિશ્વાસ છે કે લોકસભા સીટ તો અમારી છે ને અમે જીતવાના છીએ જી છેલ્લી આઠ ચૂંટણીઓના ચિત્રની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે સાત વખત જે આઠ ચૂંટણીઓ થઈ છેલ્લે સાત વખત તો ભાજપે અહીં જીત મેળવી લીધી એક વખત અહીં મળી હતી હવે આવીએ બે હાજર ઓગણીસ માં આખરે કોણ જીત્યું મોહન કુંડારિયા અહીંથી જીત મેળવીને સંસદમાં પહોંચ્યા હતા ભાજપની લીડની વાત કરીએ તો ત્રણ લાખ અડસઠ હજાર ચારસો સાત લીડ રહી હતી જી સર બિલકુલ આ લીડ છે આ લીડ ઓછી છે હજુ પણ તેમનો હાય છે હવે એ ટાર્ગેટ સુધી બીજેપી છે કે નહીં તે જોવાનું રહેશે બીજેપી કોળી સમાજમાંથી આવતા રાજેશ ચુડાસમા ને મેદાને ઉતાર્યા છે જ્યારે સામે છે સામે આયર સમાજના હીરા જોટવા જે છે તે ચૂંટણી જંગમાં છે બિલકુલ અને છેલ્લી બે ટર્મથી અહીંયા સાંસદ રહ્યા છે રાજેશ ચુડાસમા એટલે એમનો વિસ્તાર છે તેવું ગણી શકાય માંગરોળના પૂર્વ ધારાસભ્ય છેલ્લી ઘડીએ તેમને રિપીટ કરાયા છે એટલે અહીંયા પણ અગત્યનું છે કે શું બીજેપી ચહેરો નતો મળતો કે ઘણા બધા સવાલો અહીંયા ઉભા થયા છે પરંતુ રિપીટ કરાયા છે ફરી જયારે વાત કરીએ કોંગ્રેસ થી હીરા જોટવાની વાત કરીએ તો જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ તેઓ રહી ચૂક્યા છે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે ચૌદ વર્ષ સુધી સુપાસીના સરપંચ રહ્યા છે અને તેમની ઉપર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો બિલકુલ અને હવે વાત કરીએ જ્ઞાતિગત સમીકરણની કોઈ ટકા છે કારડીયા રાજપૂત સમાજ પણ પાંચ પોઈન્ટ નવ ટકા અન્ય સમાજના મત પણ બત્રીસ પોઈન્ટ ત્રણ ટકા છે હવે વિધાનસભાની સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે લોકસભા બેઠકની અંદર આજે વિધાનસભા આવે છે તેમાં જે વાત કરીએ જુનાગઢ બીજેપી ના નામે જે વિસાવદર ખાલી છે ડખો પડેલો છે અહિયાં માંગરોડ આ સાથે ગીર સોમનાથ તાલાલા કોડી કોડીનાર અને ઉના અહીંયા પણ કેસરીઓ લહેરાઈ રહ્યો છે એટલે જોવાનું રહેશે બીજેપી આશ્વસ્ત છે કે જુનાગઢ તો અમે આરામથી જીતી જવાના છે પરિણામની વાત કરીએ આઠ ચૂંટણીઓના પરિણામની તો સાત બેઠક અહીં ભાજપે કબજે કરી હતી સાત વખત ભાજપે જીત મેળવી હતી અને એક વખત કોંગ્રેસે અહીં જીત મેળવી હતી બે ની વાત કરીએ તો બે હજાર માં ભાજપ કરતા કોંગ્રેસ પ્લસ એક પોઈન્ટ પચાસ લાખ થી પણ વધુ મત અહીં જીત્યા હતા રાજેશ ચુડાસમા જી એટલે દોઢ લાખ છે હજી પાંચ લાખ સુધી પહોંચવું એટલું ઈઝી અહીંયા નથી લાગી રહ્યું અને આ વખતે મુદ્દા ઘણા બધા છે એ મુદ્દા હવે કોની ફેવરમાં જાય છે તે જોવાનું રહેશે વધુ એક અગત્યની બેઠક છે હવે આ બેઠક છે મહેસાણા જેને આપણે મેહોણા પણ કહીએ છીએ ઉત્તર ગુજરાતની આ બેઠક અને અહીંયા પણ જ્ઞાતિ ઘણી અગત્યની સાબિત થાય છે સમાજ સમાજ ઘણા અગત્યના સાબિત થતા હોય છે અને કહેવામાં આવે છે કે ઘણી વખત આપણે જોયું છે દીપા કે જ્યારે આપણે લોકો વચ્ચે જતા હોય ત્યારે કહેતા પણ હોઈએ છીએ કે ભી અમે પાર્ટીની અમે તો ઉમેદવાર કોણ છે એનો ચહેરો જોઈને મત આપીએ છીએ એવી આ બેઠક છે એવો આ વિસ્તાર છે અને અહીંયા બીજેપી તરફથી કડવા પાટીદાર સમાજમાંથી આવતા હરિભાઈ પટેલને બીજેપી મેદાનમાં ઉતાર્યા છે હવે આગળ વાત કરીએ કોંગ્રેસને તો તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજ પર પસંદગીનો કળશ જોડ્યો રામજી ઠાકોરને તેઓએ મેદાનમાં ઉતાર્યા છે

હવે આગળ વાત કરીએ રામજી ઠાકોરની તો તેમના પોલિટિકલ કરિયરની વાત કરીએ ત્રીસ વર્ષ તેઓ કોંગ્રેસમાં સક્રિય છે બે હજાર સાતમાં તરેઠી ગામના સરપંચ તેઓ બન્યા બે હજાર અઢારથી ક્ષત્રિય ઠાકોર સેનાના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે એટલે સારો એવો વર્ચસ્વ છે તેમનો બિલકુલ અને જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ પાટીદાર સમાજ સત્યાવીસ ઠાકોર વીસ દલિત સમાજ આઠ ટકા રાજપૂત સમાજમાંથી પાંચ મુસ્લિમ સમાજમાંથી પાંચ ચૌધરી સમાજમાંથી ચાર અને પ્રજાપતિ સમાજના ચાર લોકો અહીંયા છે આ સાથે જ અહીંની વિધાનસભા સીટો પર કોનું પલળું ભારી અને કઈ રીતે આ સીટો જીતીને આવ્યું છે કોણ એ જોઈએ તો વિધાનસભા બેઠકોની સ્થિતિ છે ઊંઝા વિસનગર બેચરાજી જ્યાં ભગવો લહેરાઈ રહ્યો છે બીજેપી અહીંયા જીતી છે મહેસાણામાં પણ બીજેપી જયારે વિજાપુર ખાલી જ્યાં ત્યારે પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને માણસામાં બીજેપી જીતી આવી છે એટલે એક બેઠક અહીંયા જે ખાલી પડી છે કારણ કે પક્ષ પલટાના કારણે પણ હવે પેટા ચૂંટણી છે ત્યાં જોવાનું રહેશે કારણ કે ત્યાં પણ ચૂંટણી થવાની છે લોકસભા બેઠકની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની છેલ્લી આઠ ચૂંટણીઓના ચિત્રની વાત કરીએ તો છ વખત અહીં ભાજપે જીત મેળવી છે બે વખત કોંગ્રેસે અહીં વિજય પતાકા લહેરાવી છેલ્લે કોંગ્રેસની જીત અહીં બે હજાર નોંધાઈ હતી હવે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની લીડની વાત કરીએ તો કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ એક મતથી આગળ રહ્યું હતું

સમાજમાંથી બીજેપીએ ભરતસિંહ ડાભીને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કારણ કે સિનિયર નેતા પણ છે સાથે છે અને અહીં ક્ષત્રિય ઠાકોર સામે ક્ષત્રિય ઠાકોર સમાજનો જ ચહેરો કોંગ્રેસે ઉતાર્યો છે ચંદનજી ઠાકોર અહીં મેદાનમાં છે જી ભરતસિંહ ડાભીની વાત કરીએ તો સતત બીજી વખત એમને ટિકિટ આપવામાં આવી છે રાજ્યના પૂર્વ મંત્રી ત્રણ વખત તેઓ એમએલએ પણ રહ્યા છે એટલે રાજનીતિનો બહોળો તેમને અનુભવ પણ છે જોકે ચંદનજી ઠાકોરની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં પહેલી ઉમેદવારી છે તેમની બે વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય દાનવીર તરીકેની તેઓ છાપ ધરાવે છે સમાજમાં કે કોઈ પણ વ્યક્તિ તેમની પાસે જાય તો તેમની અવશ્ય તેઓ મદદ કરે છે બિલકુલ દીકરીઓને લગ્ન કરવાની વાત હોય દાન આપવાની વાત હોય તો અગ્રેસર રહેતા હોય છે જો કે રાજનેતા દાનવીર હોય એમાં મોટી પણ વાત નથી કારણ કે એવું આપણે હંમેશા જોતા પણ આવ્યા છે જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો ઠાકોર સમાજના ત્રેવીસ લોકો મુસ્લિમ સમાજમાં પણ નવ દલિત સમાજના આઠ છ પોઈન્ટ પાટીદાર સમાજના છ ટકા ચૌધરી સમાજમાંથી પણ અહીંયા પાંચ પોઈન્ટ નવ ટકા રબારી સમાજના પાંચ ટકા અન્ય સમાજમાંથી ચોત્રીસ પોઈન્ટ છ ટકા મતદારો અહીંયા છે આ સાથે સૌથી અગત્યની છે આ ટેન્શન એટલા માટે કે અહીંયા બીજેપીનું પણ વધેલું છે એટલા માટે અમે આંકડાકીય માહિતીના આધારે એટલા માટે કહી રહ્યા છે આપ જોઈ શકો છો સ્થિતિ કયા પ્રકારની છે અહીંયા અહીંયા કારણ કે જ્યાં બીજી બેઠકોમાં ભગો લહેરાતો જોયો હતો અહીંયા કોંગ્રેસનું પલળું ભારી છે વડગામમાં કોંગ્રેસ છે કાંકરેજમાં કોંગ્રેસ રાધનપુરમાં બીજેપી છે માણસામાં કોંગ્રેસ પાટણમાં કોંગ્રેસ ભાજપ સિદ્ધપુર અને ખેરાલુમાં બીજેપી છે એટલે આ જે બેઠક છે ચાર બેઠક કોંગ્રેસ જીતેલી છે જ્યારે કે ત્રણ પર બીજેપી એ છે માટે ટેન્શન બીજેપી નું વધારે દેખાઈ રહ્યું છે તો વિધાનસભાની આ પ્રકારની સ્થિતિ રહી છે હવે આવીએ છેલ્લી આઠ ચૂંટણીઓને લઈને તો આઠ પર માફ કરશો અહીં છ છ વખત ભાજપે અહીં જીત મેળવી છે અને બે વખત કોંગ્રેસે જીત મેળવી છે છેલ્લે કોંગ્રેસની જીત બે હજાર નવમાં થઈ હતી બે હજાર બાવીસની વાત કરીએ વિધાનસભા ચૂંટણીની તો ભાજપ કરતાં કોંગ્રેસ પ્લસ ત્રીસ હજાર આઠસો અઠ્યાવીસ મતથી આગળ રહી હતી હવે બે હજાર ઓગણીસના આખેરે કેવા પ્રકારનું ચિત્ર હતું તો ભરતસિંહ ડાભી ભાજપના વર્તમાન ઉમેદવાર તેમણે એક લાખ ત્રાણું હજાર આઠસો મતની લીડ મળી હતી એટલે અહીં પણ કપરા ચઢાણ છે કારણ કે પાંચ લાખની લીડનો જે લક્ષ્યાંક આપ્યો છે સી પાટીલે તેમાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે અનુભવશે ભરતસિંહ ડાભી